દીકરા, શું વિચારમાં પડી ગયો છે? માં, રાત દિવસ બેન અને સૂરજ આંખ સામેથી ખસતા નથી. જ્યાં સુધી એમના હત્યારાના લોથી હાથ નહીં રંગું ત્યાં સુધી મારા જીને ચેન નહીં પડે. તારા હૈયાની આગ હું સમજી શકું છું દીકરા, કારણ કે મારું હૈયું પણ બળબળતી સગડી જેવું બની ગયું છે. જે કિનારે આવીને નાવડી ડૂબી જાય એમ જુવાન જોત દીકરીને ગુમાવી, થનાર જમાઈને ગુમાવ્યો, અને તે તો દીકરા આવા સમયે તને સાથ આપી શકે એવો તારો પ્રેમ, તારી પૂજાને ગુમાવી તે એનું નામ ના લે. એને મારા બળતા ઘા પર મીઠું ભભરાવ્યું છે, એ હું ક્યારે નહીં ભૂલું. નહીં દીકરા, એમાં એ બિચારીનો કોઈ જવાબ નહીં હોય. તારા કાજા પર કુહાડી મારનાર એનો બાપ ધરમસિંહ હશે. બાપુ, બાપુ તમે ક્યાં જાઓ છો? એક જરૂરી કામે જઈ રહ્યો છું દીકરા. પણ બાપુ, તમારી હાલત તો જુઓ, જરૂરી હોય તો હું તમારી સાથે આવું. નહીં અશોક, આ કામે હું એકલો જ જઈશ, મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. ના બાપુ, હું તમને એકલા તો નહીં જવા દઉં. જોયે અશોક, હું અપંગ થયો છું પણ લાચાર નથી થયો. ડ્રાઈવર, ગાડી કાઢો. નરમદા, તમે અહીંયા? નરમદા, મને મને માફ કરી દે. એ દિવસે મેં તારા મા બાપ પાસે દહેજના પૈસા માંગ્યા અને જિંદગીમાં પહેલું પાપનું પગથિયું ચડ્યો. એ દિવસે તે મને તમાચો માર્યો અને મારી આંખ ખુલી ગઈ હોત તો મારે આ દિવસ જોવાનો વારો નહીં આવતે. હું તો જગતના દરેક મા બાપને કહું છું કે દહેજ માગવાથી વિશેષ ગુનો કોઈ જ નથી. અને મને જ્યારે સમજણ પડી ને ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, અને એટલા જ માટે આ તારે આંગણે આપનું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું. નર્મદા, મને મને માફ કરી દે. નર્મદા, માફ કરી દે. નર્મદા દીકરા, સંભાળો. મેં તારી સાચી પ્રીતને તોડી, મારી દીકરીને પરદેશ મોકલવાનું મોટામાં મોટું પાપ કર્યું છે. મારી ફૂલ જેવી દીકરીની હાલત મેં મારી જીદને ખાતર કતલખાને કપાતા પશુ જેવી કરી નાખી છે. એ નરાધમો એના પર એટલો અત્યાચાર કરે છે કે મારી હસતી રમતી દીકરીની આંખોમાંથી દિવસ રાત આંસુની ધારા વહી જાય છે. દીકરા, પૂજા પર દીકરી તરીકેનો જેટલો મારો હક છે એટલો તારો એના પર અધિકાર છે. એ નરકમાંથી મારી દીકરીને અગર કોઈ બચાવી શકે આ જગતની અંદર તો તું જ એક છે બેટા. એને જઈને બચાવી લે, બચાવી લે બેટા. ઈશ્વર, વીરસિંહ, ઈશ્વર, પરદેશમાં જઈને માત્ર તારે પૂજાને બચાવવાની નથી પણ તારી બેન અને બનેવીના હત્યાનો બદલો લેવાનો છે. એટલે તારી બેન અને બનેવીની હત્યા કરનારા બીજા કોઈ નહીં પરંતુ પૂજાના પતિના મિત્રો હતા. એ નરાધમોને તો હું નહીં છોડું, પણ આ વાત તમે અત્યાર સુધી કેમ છુપાવી?
મારી એકની એક દીકરી સખત બીમાર હતી, એટલે હું પણ પૈસાની લાલચે લલચાઈ ગયો. મેં કરેલા ખરાબ કર્મોનું ફળ મને મળી ગયું. મારી એકની એક દીકરી મરી ગઈ, અને એના આઘાતમાં એની માં પણ મરી ગઈ. લે લે આ હત્યારાઓનો ફોટો. આ હરામ ખોરોને તો હું નહીં છોડું, નહીં છોડું હરામ ખોરોને. દીકરા, આજ સુધી મેં તને રોક્યો હતો, પણ આજ તને રજા આપું છું. તારા બેન બનેવીના હત્યારાઓને વીણી વીણીને કૂતરાની જેમ માર. ઈશ્વર, સાચી વાત છે તારી માની, એ પાપીઓને પતાવીને જ આવજે અને મારી દીકરીને બચાવીને લઈ આવજે. દીકરા, મા, હું મારી બેનની રાખડીના સોગંદ ખાઈને કહું છું, એ હરામ ખોરોને મારીને બદલો લાવ, ત્યાં સુધી હું તને મોઢું ને બતાવું. અલા ટપુડા, હા આપણે તો ફસાઈ ગયા યાર. હા, આપણી ભાષા કાળિયાને દોડ્યા સમજતા નથી, ને અંગ્રેજી ફાડતા આપણને આવડતું નથી. આ યાર, હવારથી લઈને હોંચ પડવાય તો હુધી એક હોટલ આપણને નથી મળતી. બોલો ઓ ભાઈ, શું કરવું યાર? Let's get money from this burgers. Yeah. Let's move. Yeah. Come on. Right. આ હોટલ કહે છે ભૈયા, આપણે તો લોચે પડ્યા ભાઈ, લોચે. Hey guys, what are you looking for? શું કહે છે ભાઈ ટપુઆ? એ ભાઈ કારુ ભાઈ બેમા ભાઈ, ઓમો શું છે કે તમે જે કઈ બોલો છો ને, એ અમારા પટે પડતું જ નથી. Yes sir, what are you looking for? Yeah. તમને ખબર ના પડી? આ આપણને એમ પૂછે છે કે ફોર એટલે શું? અલ્યા ભૈસાબ, અમેરિકામાં રોસોને ફોર એટલે ખબર નથી? અરે ફોર એટલે ચોગર ચાર. સાનો રે ભાઈ, હોટલ હોટલ હોટલ. તમે જે બોલો છો ને આપણે સમજી ગયા, પૈસા ના પૈસા તો આ પૈસા કોથરી This way. ઈશ્વર ભાઈ, આપણા ગુજરાત જેવો હાવજ અમેરિકા બોય લાગે છે. ઓ હાલો, તમારી બેગ. મારા ગુજરાતથી આવેલા, મારા ગુજરાતી જણ લાગો છો. હા, અમે અહીં અમારા કામે આવ્યા હતા, પણ ગુંડાઓ અમારી બેગ લઈને ભાગી ગયા. આપનો ખૂબ ખૂબ આભાર. અજાણા દેશમાં તમે જાનના જોખમે અમારી મદદ કરી. અરે નહીં નહીં, કઈ નહીં. હા ભાઈ, અમે તો સાહેબ રાત દિવસ એક કરી નાખ્યો, પણ હોટલ તો શું, પણ હોટલનું સરનામું કોઈ અમને ના આપ્યું. એ ભાઈલા, ગુજરાતી ભાઈઓ માટે આ ભરતભાઈ બેઠો છે.
અરે મારા મલકનો માણસ અહીંયા આવે એટલે એટલે મારો મોંઘેરો મહેમાન. તમે ચિંતા ન કરો, ચાલો મારી સાથે મારી હોટેલમાં રહેવાની જમવાની બધી વ્યવસ્થા થઈ જશે. અરે અરે હાથ ના જોડો, ચલો આવો ભાઈ આવો. આ છે મારી નાનકડી મોટેલ. ખરાકો આવે અને જાય છે, પણ આ મોટેલનો કાયમી ખરાક હું છું. તમને નવાઈ લાગશે, પણ ઘર કરતા મને અહીં રહેવું વધારે ગમે છે. તમે પણ લેણા દેણી હોય ત્યાં સુધી અહીં રહી શકો છો. ફરીથી ગુજરાતના કોઈ દુખિયારાઓને ફ્રી ઓફ કોસ્ટ, આઈ મીન મફતમાં રહેવા માટે લઈ આવ્યા? શટ અપ સાયમન. જા કરીએ ગામથી. જ્યારે એને ઉપાડીને લાવ્યો હતો ને ત્યારે એનું નામ ચિમન હતો, અહીંયા આવીને સાયમન બની ગયો. એ ચિમન ભાઈ, આ લોકો મારા ગેસ્ટ છે, મારા મહેમાન છે, આપણા ગુજરાતના છે આ લોકો. સર, તમે તો લંડન ગયા હતા, ક્યારે પાછા આવ્યા? વેન યુ કમ બેક રિટર્ન? આજની ફ્લાઇટ છે, અને આ લોકો મળી ગયા. અત્યારે તો હું ઘરે જાઉં છું. યસ સર. કારણ કે મારો દીકરો ઇન્ડિયા ગયો હતો અને ત્યાં ઘડિયા લગ્ન કરીને મારા ગુજરાતની વહુ લઈ આવ્યો છે. હું લંડનમાં હતો એટલે લગ્નમાં જઈ ન શક્યો. અત્યારે હું ઘરે જાઉં છું. અરે વહુની મો દેખાય તો કરવી જ પડે ને. હા સર. હા કેમ નહીં. યુ ટેક કેર ઓફ ધેમ, અધરવાઇઝ આઈલ કિક યુ આઉટ. ઓકે ગુડ. ઈશ્વરભાઈ, આપણે તો પહેલા ગાય જંગ જીતી ગયા, એટલે એટલે એમ કે મોટા ભાગના ગુંડા અને બદમાશો મોટેલોમાં જ અવરજવર કરતા હોય છે, અને આપણા ગુનેગારોનું પગેરું આપણને મોટેલોમાંથી જ મળશે. વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા. મારા ઘરમાંથી આરતીનો અવાજ આવે છે. ક્ષણ મેં દૂર કરે, ઓમ જય જગદીશ હરે. નાના બંટી, તે મને કહ્યું હતું ને કે તને લેગો જોઈએ છે. જો, હું તારા માટે લંડનથી લેગો લાવ્યો છું. હા, મને ખબર હતી કે તમે મારા માટે આ ગેમ લઈને જાવશો. હું કહું અને તમે ના લાવ, એવું બની જ ન શકે. બની ન શકે. આઈ લવ યુ નાના. લવ યુ ટુ. બાપુજી. હા. અરે નાના. ના ના બાપુજી. ના દીકરી, ના નહીં પાડતી. વર્ષોથી ભલે હું અમેરિકામાં રહું છું, પણ મારા મનમાં હજી પણ ગુજરાત વસે છે. નાનપણમાં મારી બા આરતી સંભળાવતી હતી, અને આજે પહેલી વાર આ ઘરમાં મેં આરતી સાંભળી છે. અરે આજે પહેલી વાર મને લાગ્યું કે આ મારું ઘર છે. ઉભી રહે, મારા પપ્પાએ તને જે પણ કીધું હોય ને, પણ મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં પૂજા પાઠ કે આરતી વારતી કરીને આ ગામડિયા વેડા કરવાના બંધ કરી દેજે. આ ડોલર્સ બાપુજી સુગંધના આપ્યા છે. લિસન, આ ઇન્ડિયા નહીં અમેરિકા છે. અમેરિકા અહીંયા બાપુજી નહીં ડેડી કહેવાનું. હમ, અને સુગંધમાં તે કઈ આટલા બધા ડોલર સપાતા હશે? તારા ડેડી તો બસ ગુજરાતીઓ જોયા નથી કે દાન ધર્મ કરવાનું ચાલુ કર્યું નથી. અરે એમનું ચાલે ને તો ઇન્ડિયાથી આવતા દરેક ગુજરાતીઓ માટે આ
અમેરિકામાં આપણું ઘરબાર ધન દોલત અરે આપણને બંનેને સુદ્ધા વેચી કાઢે. લાવા ડોલર્સ. રીના, આ ડોલર્સ મેં મારી વહુને શુકન્ના આપ્યા છે, એના પર પૂજાનો હક છે. તું કદાચ ભૂલી ગઈ કે તું રાજકોટની રમીલા હતી, અહીંયા આવીને રીના બની ગઈ. ગુજરાતના સંસ્કાર શું હોય છે એ પણ ભૂલી ગઈ છે તું. અને એક વાત યાદ રાખજે, આજથી આ ઘરમાં પૂજા દરરોજ આરતી કરશે અને આ ઘરમાં કોઈ પણ એને રોકશે નહીં. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? ગો. બાપુજી, આ શું કર્યું તમે? બરાબર કર્યું છે, બિલકુલ બરાબર. દીકરી, તું તારા મા બાપને છોડીને અજાણ્યા મલકમાં અજાણ્યા ઘરમાં આવી છે. આ ઘર છે ને એ તારું ઘર છે, તારું ઘર છે બેટા. અને હું તારા પિતા સમાન છું. કોઈ પણ જાતની જરૂર પડે ને મને કહે છે. હા,